जय भी विद्यार्थी मित्रों, जय भी ग्रुप ऑफ स्कूल में आपको स्वागत है। तो छेले आपने काव्य सात बराबर एनो पहला वीडियो जो अने टूकी काव्य समझूती विषय से बात करी। गुजरात की जे काय धरती छे, ए गुजरात ना जे संतो छे, महापुरुषो छे, गुजरात की स्थापना छे, एना विषय मित्रों बात करी बराबर। फरी याद करी ले, काव्य नु नाम छे काव्य सात। हूँ एवं गुजराती एमना कवि छे विनोद जोशी बराबर। विनोद जोशी नु पूरु नाम तो के विनोद हरगोविंद जोशी। એમનો જન્મસ્થળ તો કે બોટાદ બરાબર। એ સિવાય કાવ્યનો સાહિત્ય પ્રકાર એટલે કે કાવ્ય કેવો પ્રકારનો છે તો કે ગીત કાવ્ય છે એ રજૂ થયું છે। એ સિવાય આપણે વિનોદ જોશીની છે એ કેટલીક જે સાહિત્ય સર્જન છે એના વિશેની પણ વાત કરી હતી। એ સિવાય આપણે કાવ્યની ટૂંકી સમજ પણ છે પ્રાપ્ત કરી બરાબર। કે પ્રસ્તુત કાવ્યની અંદર છે એ હું અને તમે ગુજરાતી હોવાનો જે ગૌરવ છે, ગુજરાતની જે આપણી ધરતી છે, ગુજરાતની જે શ્રેષ્ઠતા છે એનું વર્ણન પ્રસ્તુત કાવ્યની અંદર છે કરવામાં આવ્યું છે કે હું એવો ગુજરાતી છું જેનાથી મને ગૌરવ છે બરાબર। તો એ વિશે છે એ છેલ્લા વિડીયોમાં છે આપણે વાત કરી હતી બરાબર। જોઈએ ટેક્સ્ટબુક તમારી ચોપડી ખુલી રાખજો, કાવ્ય વિશે છે વાત કરીએ। હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એક વાતથી ગજગજ ફૂલે છાતી બરાબર। હું એવો ગુજરાતી છું બરાબર। કે દુનિયાના જે ખૂણે ખૂણે મિત્રો આપણે જોઈ લઈએ કે ત્યાં કોઈ પણ એવો ગુજરાતી નહીં હોય એવું છે બનશે નહીં બરાબર। દરેક જગ્યાએ છે એ કોઈ ને કોઈ જગ્યાએ ગુજરાતી હોવાનો છે પગ પેસારો હોય છે। હું એવો ગુજરાતી એ વાતથી જ છે મારી ગજગજ ફૂલે છાતી, એક મને ગૌરવ છે કે હું ગુજરાતી છું, હું ગાંધીની ધરતીનો જાયો છું, હું સરદારની ધરતીનો છે પુત્ર છું, હું નરસિંહની ધરતીનો છે પુત્ર છું। આવી આવી જે વૃત્તિ છે એનાથી છે એ મને તમને છે ગૌરવ થતું હોય છે। અંગે અંગે વહે છે નર્મદા, શ્વાસોમાં છે મહી સાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રતના। નદીઓની વાત કરી છે, ગુજરાતમાં છે એ અનેક પ્રકારની નદીઓ છે વહે છે, એમાં કહ્યું છે અંગે અંગમાં વહે છે નર્મદા। અંગે અંગમાં શરીરમાં છે એ અંગે અંગમાં છે એ નર્મદા વહે છે મિત્રો। ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદીમાંથી ગામડા ગામ સુધી છે પાણી પહોંચાડવામાં આવ્યું છે, એટલા માટે કહ્યું છે અંગે અંગમાં વહે છે નર્મદા। છે અમરકંટકમાંથી નર્મદા છે નીકળે છે અને છે ગુજરાત ને લીંટી છે એ પસાર થાય છે। ગુજરાતમાં છે એ નર્મદા નદીના બંધ છે એ બાંધવામાં આવ્યો છે અને ત્યાં સરસ મજાની પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે, ઊંચામાં ઊંચી પ્રતિમા છે બનાવવામાં આવી છે કે નર્મદાના નીર છે કચ્છના છેવાડા સુધી, આમ કચ્છના છેવાડા સુધી, આમ ગીરના જંગલ સુધી, મતલબ કે બધી જગ્યાએ છે પહોંચાડવામાં આવ્યો છે। પૂરા ગુજરાતની અંદર નદીઓના નીર છે એ ફરી પાછા છલકાઈ શકે એટલા માટે નર્મદાને છે ખુલ્લી મૂકવામાં આવી, નર્મદાની પરિક્રમા પણ થાય છે મિત્રો। રેવા પિક્ચર પણ છે ગુજરાતી સરસ મજાનું છે કે જોજો તમને ખ્યાલ આવશે। તો આ અંગે અંગમાં છે નર્મદા વહે રહી છે, શ્વાસોમાં મહીસાગર, તો મહીસાગર મહી નદી પણ છે એના પર મહીસાગર બંધ પણ છે બાંધવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર મહીસાગર બંધનું છે એ પાણી સોરી પૂર્વ બરાબર ઉત્તર ગુજરાતમાં એમાં પણ છે એ મહી નદી વહી રહી છે અને મહીસાગર બંધ શ્વાસોમાં છે, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રતના। એક બાજુ ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લીની પર્વતમાળા આવેલી છે કે જે પર્વતમાળા જૂનામાં જૂની છે મિત્રો, યાદ રાખજો જૂનામાં જૂની જો કોઈ પર્વતમાળા હોય તો અરવલ્લીની પર્વતમાળા છે કે જે હિમાલય પર્વતમાંથી લઈ અને ગુજરાતનો આખો જ ઉત્તર ભાગ છે એવો કહેવાય છે। અરવલ્લીની પર્વતમાળા જે કહે છે કે અરવલ્લીનો પિંડ, પિંડ એટલે બંધ બાંધો બરાબર, પર્વત પર્વત અરવલ્લીની પર્વતમાળા છે ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર છે આવેલી છે, એટલે કહે છે કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર એટલે સમુદ્ર શબ્દ તમને આપ્યા છે, રત્નાકર એટલે સમુદ્ર। આગળના વિડીયોમાં તમને કહ્યું હતું કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો મિત્રો આપણને પ્રાપ્ત થયો છે, બહુ સદનસીબ છીએ, મારા ખ્યાલથી હું બોલતો નથી, અકબરે સૌ પ્રથમ દરિયાના દર્શન કર્યા હોય તો આપણા ગુજરાત અકબર રાજા જે હતો બરાબર એને સૌ પ્રથમ દરિયો જોયો હોય તે આપણે ગુજરાત આવ્યો ત્યારે જોયો અમદાવાદ, કહેવાનો તાત્પર્ય કે જે ગુજરાતને છે એ સમુદ્ર કિનારો મળ્યો છે જેમાં અરબ સાગર છે, કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે, અહીંથી લઈ અને અહીંયા સુધી
કચ્છના આખા સુધી 1600 કિલોમીટરનો દરિયા કિનારો મિત્રો આપણે પ્રાપ્ત થયો છે એટલા માટે કહ્યું છે હું એવું ગુજરાતી એ જ વાતથી મારી ગદગદ ફૂલે છાતી અંગે અંગમાં વહે છે નર્મદા શ્વાસોમાં મહીસાગર અરવલ્લીનો પીઢ પ્રાણમાં ધબકે છે રત્નાગર હું સાવધની ત્રાણ ગીરના જંગલની અંદર વસવાટ કરતો સિંહ એટલે કહ્યું છે હું સાવધની ત્રાણ હું જ ગરવી ગુજરાતી ભાષા વિશે પ્રેમાનંદે જે કાઈ યુદ્ધ છે એ ભાષા યુદ્ધ કરેલું મિત્રો ગરવી ભાષા લચકતી એવું કહ્યું છે એ આપણી ગુજરાતી ભાષા વિશે આપણે સાહેબ જોરો હોવું જોઈએ જે દેશ વિદેશની ભાષાઓ મિત્રો આપણે બહુ સરળતાથી શીખી શકીએ છીએ અંગ્રેજી ભાષા આપણે સરળતાથી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ શીખી જઈએ છીએ પણ અંગ્રેજી ભાષી જે છે મિત્રો એ ગુજરાતી ભાષા છે શીખી શકતો નથી માટે આ ગુજરાતમાં રહે અને ગુજરાતી ભાષાનું જે મિત્રો આપણને કરવું છે માટે કવિએ કહ્યું છે હું સાવજની ત્રા આફ્રિકાના જોવા મળતા સિંહ એના કરતા આપણા ગીરના જંગલના જે સિંહ છે સાહેબ એની જે ત્રાળ છે એના માટે મને ગૌરવ છે ગીરનું જંગલ જુનાગઢનો વિસ્તાર આખો છે એ ગરવોગઢ ગિરનાર વેસો તે હાવજને હાસવી હાવજ એટલે સિંહ છે એટલે કહ્યું છે હું સાવજની ત્રાણ હું પોતે સાવજ સુ ધરચંદ મેઘાણી જ્યારે લખતા મિત્રો 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા એ ગિરના જંગલમાંથી એક નાનકડી બાળા છે એ જતી હોય સિંહની પાછળ દોડે મિત્રો એ શૌર્ય છે એ સાહસ છે એ આપણા ગુજરાતીના લોહીની અંદર છે મિત્રો એટલા માટે કહ્યું છે હું સાવજની ત્રાણ હું જ ગરવી ભાષા ગુજરાતી ભાષાના જે શબ્દો છે જે જે ગુજરાતી ભાષાની જે લચકતા છે એનું જે લહેકાપણું છે જે મેઘાણી જેની સૌરાષ્ટ્રની રસધારમાં લખેલું છે કવિ નર્મદે લખેલું છે ઉમાશંકર જોશીએ લખેલું છે પ્રેમાનંદે લખેલું છે બહુ સરસ મજાની ભાષા એટલે કહેવાનો તાત્પર્ય કે કવિએ છે એ ભાષા ગરવી ભાષા આપણી ગુજરાતી છે હું એવો ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે મારી છાતી નવરાત્રીનો ગર્ભદી હું શત્રમ જાય અશ્રુમ સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ ત્રેજનો ભ્રમ હું ગિરનારી ગોખ દ્વારકા હું સુધારસ પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં મિત્રો નવરાત્રી વિશે વાત કરવામાં આવે છે પ્રિયમાં પ્રિય આપણા ગુજરાતીનો તહેવાર હોય તો એ છે નવરાત્રી માટે જે કહ્યું છે નવરાત્રીનો ગર્ભદી ગર્ભદી એટલે જે આપણે ગર્ભ મૂકીએ છીએ અને ગર્ભ મૂકીએ અને એની અંદર જે જ્યોત પ્રજ્વલિત થાય છે મિત્રો શક્તિનું પ્રતીક છે અને એની ફરતે છે આપણે રાસ છે રમતા હોઈએ છીએ ગર્ભો છે એ ઘૂમતા હોઈએ છીએ એટલા માટે નવરાત્રી ગુજરાતીના માટેનો પ્રિયમાં પ્રિય તહેવાર છે માટે કહ્યું છે નવરાત્રીનો ગર્ભદીપ હું છું અને હું જ શત્રુંજય શરૂ છું ભાવનગર જિલ્લામાં આવેલો શત્રુંજી પર્વત છે મિત્રો જેનો લોકો પવિત્ર સ્થળ છે જ્યાં સૌથી વધારે ગુજરાતની અંદર મંદિરો હોય તો શત્રુંજય પર્વત પર છે અને એના નીચેના ગર્ભમાં શત્રુજી ડેમ પણ છે બાંધવામાં આવ્યો છે એક જળાશય છે એટલા માટે કહ્યું છે હું શત્રુંજય શ્રુંગ શ્રુંગ એટલે એ પર્વત માળા શત્રુજી નીચે આખી પર્વત માળા આવે છે જેમ તીર્થકર છે અને સૌથી વધારે ગુજરાતની અંદર જો મંદિર હોય તો શત્રુજી પર્વત પર આગળ કહે છે સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ ઉત્તર ગુજરાતમાં આવેલું સૂર્ય મંદિર કે જ્યાં સૂર્ય મંદિર કહેવાય કે સૂર્યનું પહેલું જ કિરણ છે મંદિરમાં પડે છે એવું કહે છે આગળ છે જળાશય છે એમાં પડી અને એનું પ્રતિબિંબ પડે છે પણ એની જે શુદ્ધતા છે કહ્યું ને ધવલ એટલે નિર્મળ શુદ્ધ એટલે કહ્યું છે હું જ સૂર્ય મંદિરે ગુજરતો ધવલ તેજનો ભ્રૂંગ એટલે ભમરો ભ્રૂંગ એટલે ભમરો થાય એટલે કહ્યું છે કે એ સૂર્ય મંદિરે જે સૂર્યનું પહેલું કિરણ પડે છે એ હું જ પોતે છું હું ગિરનારી ગોખ ગિરનાર પર્વતની વાત કરવામાં આવે છે ગુજરાતની અંદર સૌથી ઊંચામાં ઊંચો પર્વત અને ઊંચામાં ઊંચી ટૂંક ટોક જેને ટોચ કહેવાય બરાબર એ છે ગિરનાર પર્વત એટલે કહ્યું છે એના વિશેનું છે મને ગૌરવ છે કે હું ગિરનારી ગોખ દ્વારકા હું સુધારસ પાસે દ્વારકાધીશ દ્વારકાની ગોમતી નદીના કિનારે વસેલું છે મિત્રો કે દ્વારકામાં સુધા સુધા એટલે અમૃત અમૃત જેવું રસપાન કરાવતી એ જ છે હું પોતે ગુજરાતી છું માટે હું એવો ગુજરાતી એ વાતથી ગજગજ ફૂલે મારી છાતી મિત્રો પ્રસ્તુત કાવ્યની અંદર જે આપણે બે કાવ્ય પંક્તિ છે મુખ્ય જોઈ એમાં કઈ કઈ વાત કરી તો કે
નર્મદા વિશે, મહીસાગર વિશે, અરવલ્લી પર્વત વિશે અને સમુદ્ર વિશે, એ સિવાય ગીરખાના ગીરમાં વસતા સિંહ વિશે, આપણી પોતાની ભાષા વિશે, નવરાત્રી વિશે, શત્રુંજય પર્વત વિશે, સૂર્ય મંદિર વિશે, ગિરનાર વિશે અને દ્વારકા વિશે પ્રસ્તુત બે કાર્યક્રમથી જોઈ આટલી બાબતો છે મિત્રો આપણે જોઈ તો ફરી આ વિડીયોમાં છે અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં જ્યારે મળીશું ત્યાર પછીની ત્રણ પંક્તિ છે એના વિશેની વાત કરશું ત્યાં સુધી મિત્રો છે કે તમારા પ્રસ્તુત કાર્ય છે જોઈ લેવાનું છે આગળના વિડીયોમાં મળીએ ત્યાં સુધી જોઈ નમસ્કાર